મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે તો જો 3 જૂન અડધું થઈ ગયું છે અને અમે બધા હજી ઉઠીને નાસ્તો બાસ્તો કર્યો અને હવે ડાયમંડ ચોંટાડવા આવી ગયા છીએ. તો પૂજા દીદી ડાયમંડ ચોંટાડવા માંડ્યા છે અને હવે મારે જામી ગઈ છે જારી, તો હવે હું ડાયમંડ ચટાડવા માંડું. તો હાલો બધા ડાયમંડ ચટાડવા અને જો પૂજા દીદી અહીંયા ડાયમંડ ચટાડે છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી, અહીંયા હાઈ બોલો. હાલો તો હવે ફટાફટ ડાયમંડ ચટાડવા માંડી. પછી વાગી ગયો છે એક અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે હવે કામ મૂકી દીધું છે અને હવે જો પૂજા દીદીને એ બધા એમણે બપોરો કરવા બેસી જાય અને મને લાગી છે બહુ ભૂખ એટલે હું બપોરો કરવા બેસી ગઈ છું. તો હાલો બધા બપોરો કરવા. આજે તો બપોરમાં જો ચણાની દાળ અને મગની દાળ બે મિક્સમાં છે અને લાલ મરચા છે અને મમ્મીએ રોટલા બનાવ્યા છે અને જો હવે હું બપોરો કરવા બેસી ગઈ છું તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈસ, અત્યારે વાગી ગયા છે 4:30 અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને જો સરસ મજાની મેથી આવી ગઈ છે અને જો કોથમી અસલ મજાની તાજી તાજી ને સરસ મજાની આવી ગઈ છે. પાલક ને તાંજરીઓ ને ડુંગળી ને લીમડો ને ફુદીનો નજી ગયો છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે મમ્મી ચા બનાવશે પછી આપણે ચા પીવાનો છે અને મીરાને હવે ટ્યુશનમાં જવાનું છે એટલે આમ જો મીરા આવી ગઈ છે દૂધ લઈને અને ચા બનાવવાના છે અને મીરાને ટ્યુશનમાં જવાનું છે. તો વાગી ગયા છે 8 અને જો હું રેડી થઈ ગઈ છું અને બાકી બધા રેડી થાય છે અને પૂજા દીદી રસોઈ બનાવે છે. જો પૂજા દીદી રોટલી બનાવે છે, પૂજા દીદી શાક બની ગયું. તો પૂજા દીદીએ શાક બનાવી નાખ્યું છે અને હવે રોટલી બનાવે છે. તો પૂજા દીદી રસોઈ બનાવી લે પછી આપણે રસોઈ કરવા આપણે વારું કરવા બેસી જઈશું અને જો પૂજા દીદી રોટલી બનાવે. હાય પૂજા દીદી, હાય કમલ. પૂજા રોજ પૂજા દીદી ને એકલા રસોઈ બનાવવાનો વારો આવે ને એટલે પૂજા દીદી એને મોટું બગાડે. તો 8:30 થઈ ગયા છે અને હવે જો બધા રેડી થઈ ગયા છે અને હવે અમે વારું કરવા બેસી ગયા છીએ અને પૂજન દીદીએ રસોઈ બનાવી નાખી છે. તો હવે હું વારું કરવા બેસી ગઈ છું. તો હાલો બધા વારું કરવા. આજે વારોમાં તો જો બટેટાનું શાક પૂજા દીદીએ બનાવ્યું, સાવ સાદું ને સિમ્પલ. અમે રોટલી ને આમાં કઢી બનાવી છે અને આમાં બનાવ્યું છે ગુવારનું શાક. આપણે કાંઈ ભાવતું નથી એટલે ખાવાનું નથી અને હવે જો આપણે લઈ લીધું છે જમવાનું અને વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વારું કરવા અને મીરાજી રેડી થઈ નથી, હમણે રેડી થઈ જાય પછી બતાવું કે મીરા કેવી રેડી થઈ છે. તો હવે ફટાફટ હું વારું કરી લઉં પછી મીરા આવે પછી બતાવું. હાલો જો મીરા રેડી થઈને આવી ગઈ છે. મીરા ક્યુટી પાઈ લાગે, ક્યુટી પાઈ લાગે. મારે મને ખાવા બેઠી હતી ને તો પછી આવી ગઈ એટલે મેં કીધું લા વિડીયો લઈ લો મીરાનો. મીરા આજે તારા ટ્વેને પૂજા દીદી સ્પેશિયલ શાક બનાવ્યું એલી ખાવું છે. આ જાઉં ને જો પૂજા દીદી તારા ટુ બટેટા શાક બનાવ્યું તારે લે મીરા ને આપણે એને ટેપ. આજે મીરા બેન ટેપલું કામ આપણે મીરા બેન ને ટેપલું કર્યું. મીરા એક એક ભાવ લેવો પડે આવું ને કરી દીધી દીદી. વાત કરવા અને હવે અમે એને વારો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વારો કરવા. હાલો વાગી ગયા છે 9 અને જો અમે ફૂલ બીટવા બેસી ગયા છીએ. ફટાફટ મોડું થઈ ગયું છે, ફટાફટ જાણે આરતી માં વાગી ગયા છે 11 અને અમે જો ગરબીમાં અમારે નાટક કરવાનું છે. તો અમે જો રેડી થઈ ગયા છીએ. હું ગોવાળિયા બની છું અને અમારી જંકોડી છે. મને
અરે 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 બધે મુક થઈ ગયા. હા હવે બધે માર માથે પીલા ગયા અને બકાલો વેચવા વિયા ગયા. હા બકાલો વેચવા વિયા જાય પણ મેં જઈ જાઉં ને નો દાવા દેતા હું પાણી દાણા મારે તોય હું કહેવાય કે હવે ઘરે સોતા હું પાણી મારું મન જ નહીં એમ કે મારે ઘરે નથી રહેવું. ભાઈ એમ ન હોય ને તો તમારા ઘરના થોડા ઘર આવી છે આરતીને કરી લીધું ને હવે ઘરે જાણે અને અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.